આણંદ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાત ગોળ રીંગણ 8ની નવી જાત વિકસાવવામાં આવી છે, જે આણંદ રાજ તરીકે પ્રચલિત છે. આ જાતના રીંગણ 42-50 ટન જેટલું ઉત્પાદન આપે છે, તેમજ રોગોનો ઉપદ્રવ આ જાતમાં ઓછો જોવા મળે છે. હું ડૉક્ટર મિહિરેમ પંડ્યા, અમદાવાદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું. વર્ષ 2021માં આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા રીંગણની સુધારેલી દેશી જાત ગુજરાત ગોળ રીંગણ 8 જે આણંદ રાજ તરીકે પ્રચલિત છે. સૌથી આપણે કહી શકીએ કે છેલ્લા 12 વર્ષના અથાગ પ્રયત્નો થકી રીંગણના પાકમાં શાકભાજી તેમજ ભરતા બંનેમાં અનુકૂળ જાત વિકસાવી ખૂબ જ જરૂરી હતી. એના છેલ્લા 12 વર્ષના પ્રયત્નો થકી આણંદ કૃષિ યુનિવર્સિટીના કેન્દ્ર દ્વારા શાકભાજી તેમજ ભરતા બંને માટે અનુકૂળ જાત વર્ષ 2021માં વિકસાવાઈ છે. આ જાતનું ઉત્પાદન 42-50 ટન જેટલું માલુમ પડે છે. અને આ ઉત્પાદન પર અસર કરતા પરિબળોની વાત કરવામાં આવે તો એક છોડ દીઠ 20-25 રીંગણ માલુમ પડે છે. અને એક રીંગણના વજનની જો વાત કરવામાં આવે તો એક રીંગણનું વજન 150 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીનું હોય છે. અને આ જાતના રીંગણના ફળનો ઘેરાવો ખૂબ જ વધારે હોવાથી તેનું વજન પણ વધારે રહેતું હોય છે. પણ આ જાતના જે રીંગણ જે છે એ કાળાશ પડતા અને ઓછા પોચા હોય છે, એના કારણે આપણે ભરતા અને એમાં શાક બંને માટે વપરાશમાં લઈ શકીએ છીએ. સૌથી અગત્યનું કહી શકાય કે રીંગણના પાકમાં ખેડૂતોના અવારનવાર ઘટિયા પાનના રોગ, દુઃખ અને ફળ કોરી ખાણની ઈયળનો ઉપદ્રવના પ્રશ્નો અવારનવાર રહેતા હોય, આણંદ કૃષિ યુનિવર્સિટીના આ કેન્દ્ર દ્વારા જે આણંદ રાજ નામની જાત વિકસાવેલ છે એમાં ઘટિયા પાનનો રોગ તેમજ શરૂઆતના 2 મહિના દરમિયાન દુઃખ કોરી ખાણની ઈયળ અને ત્યારબાદ 2 મહિના પછી જે ફળ કોરી ખાણની ઈયળનો ઉપદ્રવ આ જાતમાં ઓછો રહેલો છે. આ જાતના ફળની ઉપયોગિતાને જો એના ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવે તો આ જાતમાં ખાસ કરીને કુલ દ્રાવ્ય શર્કરા, જેને આપણે ટોટલ સોલ્યુબલ સુગર તરીકે કહીએ છીએ, તો એ ખૂબ જ વધારે હોય, ટેસ્ટ પણ ખૂબ જ મીઠા હોય છે. અને આ મીઠાશને ધ્યાનમાં રાખીને આ જાત આપણે બંને સેગમેન્ટ માટે ભલામણ કરેલ છે. અને આ જાત કહી શકાય કે આણંદ કૃષિ યુનિવર્સિટીના આ કેન્દ્ર દ્વારા આખા ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર કરતા ખેડૂતો માટે ખરીફ રવિ ઋતુમાં વાવેતર અર્થે ભલામણ કરવામાં આવેલ છે.